એટલે ભગવાનના ભક્તના ભાવની સાથે મતલબ છે પણ યાદ રાખજો નાના માણસને ભાવ લાગુ પડે મોટા અમીરને પછી ભાવ ભાવ કઈ કાયનો ધરવું ન હાલે મોટા હરિભક્તો એને તો ભગવાનને માટે ખર્ચ કરવો જોઈએ લો સુરતનો ફરીવાર પ્રસંગ યાદ કરી લઈ ભાલચંદ્ર શેઠનો મારે લાલજી આપેલા પૂજવા માટે તો એના માટે અણકોટ બનાવો હતો તો શાકભાજી લેવા ભાલચંદ્ર શેઠ પોતે ગયા બધું તો શાકભાજી મળ્યું પણ પાપડી સુરતમાં પાપડીની બહુ મહત્તા પાપડી ક્યાંય હતી નહીં શિયાળામાં છે હજુ પાપડી આવી નથી પણ એક જણા પાંચ એક કિલો પાપડી હતી જ્યાં ભાલચંદ્ર શેઠ લેવા ગયા ને બીજો કોઈ ગયો એ અણકોટ માટે જ આવ્યા હતા એ પાપડી લેવા તૈયાર થયા ભાવ કીધો તો પૂછો તો એણે કીધું બે બે આનાની બે પૈસામાં પાપડી મળશે બે પૈસામાં એક કિલો ઓલો કે એનું પાંચ પૈસા આપું ભાલચંદ્ર શેઠ કહેવાનું દસ પૈસા ઓલો કે અડધો રૂપિયો આપું ભાલચંદ્ર શેઠ કહેવું એક રૂપિયો આપું ઓલો કે પાંચ રૂપિયા આપું એક કિલોના શેઠ કે દસ રૂપિયા આપું ઓલે કે પંદર આપો શેઠ કે વી આપો ઓલે કે પચી આપો શેઠ કે ત્રી આપો ઓલે કે ચાલી આપો શેઠ કે પચાસ આપો પચાસ રૂપિયા બે પૈસાના ના ઓલો તો ઓલો મળો ખામે બી બી વણીક જ હતા એના મનમાં હવે પંચાણું આપણે બોલ ન બોલ્યા અને બે પૈસાની પાપડી પચાસ રૂપિયામાં ભાલચંદ્ર શેઠે લીધી એમ સપદ ઇતિહાસ કહે અને અણકોટમાં ધરાવી અને જયારે ગઢપુર દર્શન કરવા માટે જયારે આવ્યા ત્યારે મહારાજના વાડામાં શબ્દો નીકળ્યા મહારાજ કે અમે બાલચંદ્ર શેઠને સુખીયાઈ કર્યા અને સાથે દિલ પણ એવું મેં આપ્યું છે બે પૈસાની પાપડીના અમારા માટે પચાસ રૂપિયા ચૂક્યા એ નિત્રતા ભાવવાળી વાત ને શેઠીએ મનમાં માને કે આપણે પાણી ધરાવી દે આપણો ભાવ છે ને હા હું કામ બગાડ્યું જોઈએ એમ એટલે ભલા બધા માટે લાગુ નહીં પડતું પણ જેની સ્થિતિને માત્ર ઠાકુરને આગળ લુખો રોટલો અને છાશ ધરાવતો પણ પરમાત્માનો સ્વીકાર કરે पर जैन जी तो करी। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए